जय हिंद विद्यार्थी मित्रों, एरा इंग्लिश इंस्टीट्यूट में हूँ डॉक्टर राजेश पटेल, आप सर्वनु हार्दिक स्वागत करूँ छू। एक नानकड़ो 5 मिनट नो टॉपिक भणावा माटे आवेलो छू, जेनू टाइटल जे कही शकाय के एक शब्द छे जेने आपणे जोता होय छे के टू शब्द। तो ध्यान राखजो, हूँ टू शब्द बोलूँ छू पर मारे तमने जे भणावानो छे ए आ शब्द छे, आ नहीं, डबल ओ शब्द हूँ तमने भणावानो छू, टी डबल ओ शब्द हूँ भणावानो छू। तो वास्तविक गुजराती शू थाय छे एनू, तो आ टॉपिक विषय आपणे भणीए, अने अंग्रेजी में कई जग्या उपर आ टॉपिक वपराशे ने केवी रीते वपराशे एना विषय आपणे भणीशुं। तो चालो जोईए के टी डबल ओ शब्द टू। तो पहला तो आ शब्दनुं गुजराती शू थाय, तो हूँ आ शब्दनुं गुजराती कहूँ अने साथे साथे नुं अंग्रेजी पण कहूँ, वेरी वेरी। तो विद्यार्थी मित्रों, थोड़ू घणु टू एटले घणु, आपणे नथी कोकने कहता टू मच थई गयुं, घणुं बधुं थई गयुं, तो ए शब्द वेरी थई गयो, घणो। बहु निराते समझीशुं आपणे घणो। तो चलो, पहलो तो आपणने गुजराती अर्थ समझाई गयो, के पहला तो ए समझाई गयुं के अत्यारे आपणे अंग्रेजीमां बे प्रकारना टू जोवा मळशे, एक आ टू जोवा मळशे अने एक आ टू जोवा मळशे, बराबर। एक ए समझाई गयुं, बीजुं ए समझाई गयुं के आनुं गुजराती घणुं घणुं वधारे एवुं थशे, ने बीजुं ए समझाई गयुं के टू शब्दनुं समानार्थी वेरी शब्द थशे। चलो डन, तमने वस्तु समझाई गयुं। हवे आपणे अंग्रेजी भाषामां आ शब्दने केवी रीते पीरसवामां आवेलो छे तो एने जोईए, अने स्पर्धात्मक परीक्षामां केवा एंगलोथी पूछाई शके। तो एक वाक्य लखू छू जेने तमे निराते जोईशो, के अहींया एक वाक्य छे के टी इज टी डबल ओ टू हॉट टू ड्रिंक। ओके, आपणुं वाक्य अहींया पूरुं थाय छे के चा छे वधारे गरम पीवा माटे। तो खरेखर जोवा जईए तो आ शब्दथी पहेली भूल आपणने बधाने क्यां पड़शे, तो आ शब्दथी बराबर ध्यान राखजो, आ शब्दथी पहेली भूल आपणने अंग्रेजीનું એક ચેપ્ટર આવે છે કે જે પૂછાતું જ હોય છે, એ ચેપ્ટરને ક્વેશ્ચન ટેગ કહેવાય છે। તો આપણને સૌથી પહેલા આનો ક્વેશ્ચન ટેગ વિશે આપણે ભણીએ, ઓકે, કે આનો ક્વેશ્ચન ટેગ શું થાય। તો વાક્યની પાછળ અહીંયા અલ્પવિરામ કરી દઈએ, અહીંયા ખાલી જગ્યા મૂકી દઈએ, ને અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દઈએ। ઓકે ચાલો, તો સંદર્ભ જે છે ક્વેશ્ચન ટેગનો એના પ્રમાણે સૌથી પહેલી નજર મારી ઈજ ઉપર જવી જોઈએ, અને ક્વેશ્ચન ટેગ એવું કહે છે કે જે ઈજ શબ્દ છે એનું હકાર હોય તો નકાર કરો અને નકાર હોય તો હકાર કરો। તો ચલો, પહેલું તો મેં ઈજ વત્તા નોટ એટલે મારા ક્વેશ્ચન ટેગના નિયમ પ્રમાણે મેં ઇઝન્ટ કરી દીધું। ચલો, એટલે અહીંયા મારું એક કામ પૂરું થયું, અને પછી ટી શબ્દ હતો। ઓકે, તો એ જે ટી શબ્દ જે છે એનું સર્વનામ જોવા જઈએ તો ઈટ આવશે। તો આમ મને દેખીતી રીતે પહેલો જવાબ મળ્યો ઇઝન્ટ ઈટ, પણ ધ્યાન રાખો આ દેખીતી રીતે મળ્યો, પરંતુ હું ભૂલી ગયો કે આવો કોઈ એક શબ્દ વાક્યમાં છે। હવે હું એ શબ્દ ઉપર જઉં તો કે આ રહ્યો એ શબ્દ અહીંયા। ઓકે, હવે જોવા જઈએ તો ખરેખર એનું ગુજરાતી શું થાય, તો ગુજરાતી આવું થાય। પેલા ગુજરાતી સમજીએ કે ચા પી નહીં શકાય એટલી ગરમ છે, વાંચો, ચા પી નહીં શકાય એટલી ગરમ છે। સરસ મજાનો એક શબ્દ નહીં અહીંયા છુપાયેલો છે, ચા બહુ જ ગરમ છે સાહેબ, એટલે ચા પી નહીં શકાય, એનો ભાવાર્થ એવો થયો કે ટુ વાળા વાક્યની અંદર એ નકાર ભાવ છુપાયેલો છે, અને ક્વેશ્ચન ટેગ કહે છે કે નકાર હોય તો એનું હકાર કરવું અને હકાર હોય તો
એનું નકાર કરવું, તો બુદ્ધિ પહોંચી તો આ તો દેખીતી રીતે આપણને હકાર લાગે છે, નકાર કર્યું, પણ ખરેખર આ નકાર છે. તેથી જે આપણે ઇજન્ટ ઇટ જવાબ વિચાર્યો, એ જવાબમાં ઇજન્ટ ઇટની જગ્યાએ પહેલાં તો ઇજ થશે. શું થશે વિદ્યાર્થી મિત્રો? ઇજ થશે. એટલે આટલો સ્પર્ધાત્મક પરીક્ષામાં ખાલી જગ્યાઓ આટલી અલગ પૂછાય છે, અને ચા માટે ઇટ થશે. તો હવે આમ આપણે જો કહીએ તો ફાઇનલ જવાબ, સાચો જવાબ શું થાય? તો એકદમ આપણો સાચો અને ફાઇનલ જવાબ થાય, ફાઇનલ આન્સર થાય ઇઝ ઇટ થાય, ઇઝ ઇટ થાય. અને પ્રશ્ન ચિહ્નને એક માર્ક રોકડા. ઓકે, આશા રાખું પૂરેપૂરો શબ્દ સમજણ પડી હશે. અને હજી હું તમને કહું કે અહીંયા આ આટલા સમજૂતી કારણે પૂરું નથી થતું, અહીંયા તો માત્ર ક્વેશ્ચન ટેગના એક શબ્દ પકડી અને ટુ શબ્દનો થોડો ઘણો મિનિંગ તમને મેં સમજાવ્યો. બાકી ટુ શબ્દ જે છે ને એ એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટના એક સમાન ભાવમાં વપરાય છે. જો કે આ સિમ્પલ સેન્ટેન્સ છે, ટીથી જે કાંઈ વાક્ય બનશે એ સિમ્પલ સેન્ટેન્સ હશે, ક્લોઝ બનશે નહીં. પરંતુ આને તમારે ક્લોઝ બનાવવું હોય તો ક્લોઝ બની શકે છે, જે આપણે ફરીથી એક વખત કોઈક ચેપ્ટરની અંદર આના વિશે અભ્યાસ કરીશું. તો આશા રાખું સમજણ પડી હશે કે આ રીતે ક્વેશ્ચન ટેગાનું થાય અને ટી ડબલ ટુનો શું અર્થ થાય, એનો સમાનાર્થી અર્થ શું થાય, આ બાબત વિશે આપણે જાણ્યું. તો વિડીયો આપને ગમે તો લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને જે વિદ્યાર્થીઓ પોતે રૂબરૂ ભણવા નથી જઈ શકતા એવા વિદ્યાર્થીઓને લિંક મોકલવા નમ્ર વિનંતી. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.